અમદાવાદની સોલા સિવિલમાં ભારતની સ્વદેશી ભારત બાયોટેકની કોવેક્સિન રસીનું માનવ પરીક્ષણ ચાલી રહ્યું છે। સોલા સિવિલમાં 25મી નવેમ્બરથી કોવેક્સિન રસીના પરીક્ષણ ચાલી રહ્યા છે। આજ સુધી 425 જેટલા વોલન્ટિયર્સ પર રસીના ડોઝ આપવામાં આવ્યા છે। આજ દિન સુધી વેક્સિનની આડઅસર નોંધાઈ નથી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સોલા સિવિલના પરીક્ષણ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે કોવેક્સિનેશનના પરીક્ષણમાં કોઈ પણ પ્રકારની આડઅસર નથી થઈ, તે રાજ્ય સરકાર માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય છે। સોલા સિવિલના મેડિસિન વિભાગના હેડ ડોક્ટર પારુલ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વધુમાં વધુ સંખ્યામાં લોકો રસીની ટ્રાયલમાં ભાગ લે, તેનાથી તેના પરિણામોની સારી અસર જાણી શકાય છે। રસી અંગે કોઈ પણ ભ્રમ કે ગેરમાર્ગે દોરાઈ જવાની કોઈ જરૂર નથી। આ જે વેક્સિનનો ટ્રાયલ છે અમારે ત્યાં 25 નવેમ્બરથી સ્ટાર્ટ થયો છે અને એમાં ડેઈલી અમારી પાસે ઇનિશિયલી 10-20 વોલેન્ટિયર્સ આવતા હતા, જે હવે અમારે જ્યારથી અમે ટાઈમ સેટ કર્યો છે વધારે, જેમ કે સવારના 10-5 અને સોમવારથી લઈને રવિવાર સુધી અમે આ વેક્સિન આપવાનો ટ્રાયલનો પ્રોગ્રામ ચાલુ રાખ્યો છે। એના લીધે અમારે ડેઈલી હવે 50 લોકો આ વેક્સિનના વોલેન્ટિયર્સ આવી રહ્યા છે। એમાં અમે હેલ્ધી વોલેન્ટિયર્સ કે જેમને કોરોનાની ઇન્ફેક્શન ના થઈ હોય અને ઘરમાં કોઈને કોરોનાની ઇન્ફેક્શન ના થઈ અને કોઈ ડ્રગની એલર્જી ના હોય એવા લોકો અને આમાં અમે એનરોલ કરીએ છીએ, અને સાથે સાથે જેમને કોમોર્બિડિટી હોય પણ કંટ્રોલ હોય, લાઈક બ્લડ પ્રેશરની બીમારી હોય, ડાયાબિટીસ હોય કે બીજી કોઈ બી દવાઓ ચાલતી હોય તો પણ એ આમાં એનરોલ થઈ શકે છે। માત્ર એમને આ કન્ડિશનમાં એ કોઈ દવાઓની વધઘટ ના થઈ હોય અને કંટ્રોલમાં હોય છેલ્લા 3 મહિના, એવી કન્ડિશન છે। અને હેલ્થ કેર વર્કર્સ, અમારી હોસ્પિટલમાં કામ કરનાર રેસિડન્ટ ડૉક્ટર, સ્ટુડન્ટ્સ અને નર્સિંગ સ્ટાફ અને બીજા પેરામેડિકલ સ્ટાફ પણ આમાં એનરોલ થઈ રહ્યા છે। તો અત્યાર સુધીમાં અમારે 450 વોલેન્ટિયર્સને અમે ફર્સ્ટ ડોઝ ઓફ વેક્સિન આપી દીધો છે। અત્યાર સુધી જે 450 ડોઝ આપ્યા છે એમાંથી કોઈને જ બી સાઈડ ઇફેક્ટ્સ નથી થઈ, અને એમાં યુઝઅલી અમારે ઇમિડિયેટલી એમને એનાફિલેક્ટિક શોક થઈ શકે, એમને લોકલ સાઈડ પર પેઇન અથવા રેડનેસ આવી શકે એ, અને 24 કલાકમાં એમને ફીવર કે બીજું હેડેક અથવા વીકનેસ લાગે કે કોઈ પણ એવી મામૂલી તકલીફ થઈ શકે એવું અમે નોટિસ નથી કર્યું।